અંકલેશ્વરના ગડખોલ ગામની સગીરા યુવક સાથે ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે। અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં રહેતી આ યુવતી અને યુવક ફ્રી ફાયર ગેમ રમતા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં યુવકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપતા બંને ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ સગીરાના પરિવારને થતા પોલીસ ફરિયાદ કરી હતી। પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તપાસ કરતા બંનેને ખડકપુર પાસેથી ઝડપી લીધા હતા। ટ્રેનમાંથી ભોગબંદર મળી આવેલ, જેના માટે તાત્કાલિક અંકલેશ્વર સિટીની ટીમ મોકલી ભોગબંદર તથા આરોપીને મેળવી લેવામાં આવેલ। ત્યારબાદ ભોગબંદરને ઉમંદ પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં સમજાવી પોતાના માતા પિતાને સોંપવામાં આવેલ અને આરોપી કે જે અસદુલ અબજાર જાતે ગાજી, જેની ઉંમર વર્ષ 22 છે, તે વેસ્ટ બંગાળના સોનારપુર થાણાના કુસ્તિયાના ગામ ચોક બારિયાનો રહેવાસી છે અને ફ્રી ફાયર ઓનલાઈન ગેમ રમતા રમતા છોકરીના કોન્ટેક્ટમાં આવેલ અને ભોગબંદરને લઈને અહીંથી નાસી છૂટેલ। સાબરકાંઠા સહિત અન્ય જિલ્લામાં લૂંટ ચોરી સહિતના ગુનાઓને અંજામ આપતી બિજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કિશોરને ઝડપી પાડવામાં આવ્યું છે। 26 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા છે। એલસીબી અને ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્વારા આરોપીઓ ઝડપવામાં સફળતા મળી છે। આ આરોપીઓ રાત્રિના સમયે ચોરીની બાઇક સાથે નીકળતા એકલ દોકલ બાઇક ચાલકે નિશાન બનાવી અને લૂંટ કરતા હતા। આરોપી રામલાલ અસંખ્ય ચોરી અને લૂંટના ગુનામાં ઝડપાયેલા છે। સાબરકાંઠા જિલ્લામાં 9, મહેસાણા જિલ્લાના 1, ગાંધીનગર જિલ્લાના 6 સહિત અન્ય ઘણા બધા જિલ્લાના ગુનાઓ કબૂલ પણ કર્યા હતા, જેમાં ઈડરમાં એક જ દિવસમાં 2 લૂંટના બનાવ બનેલા હતા અને એના અગાઉ એકાદ મહિના પહેલાં હિંમતનગર ગ્રામ્ય ખાતે પણ લૂંટનો બનાવ બનેલા હતા, જેની અંદર મોટરસાઇકલ ચાલકની પાછળથી અન્ય મોટરસાઇકલ પર માણસો આવી અને પાછળથી પાડી દઈ અને એમની પાસેના જે પૈસા થેલો આંચકી લે અને લૂંટ કરવાનો બનાવ બનેલા હતા।